तो मोरबीमां मच्छू नदीना पटमां गैरकायदेसर बांधकाम करता बीएपीएस स्वामीनारायण मंदिर ने नोटिस आपवामां आवी छे। 30 दिवसमां बांधकाम तोड़ी पाड़वा मोरबी नगरपालिकाए नोटिस फटकारी छे। एडवोकेट सहित जागृत नागरिकों द्वारा जिला कलेक्टर ने रजूआत कराई अने त्यारे तपास बाद कलेक्टरे गैरकायदेसर बांधकाम दूर करवा माटे नोटिस पण आपी छे। नदीनो एरिया जेनामां आवे एमने संयुक्त रीते अमे तपास करी अने अहेवाल करवा सूचना आपवामां आवे। आ बाबते प्राथमिक दृष्टिए चीफ ऑफिसर नगरपालिकाए ज्यारे नोटिस आपी त्यारे मालूम पड़ेल के मंदिर द्वारा एमने કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી અને આ બાંધકામ છે એ ટોટલ ગેરકાયદેસર છે એવું ફલિત થયું। ગઈ તારીખના રોજ નગરપાલિકાશ્રીએ મોરબી નગરપાલિકાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ આપી કે આટલા સર્વેવાળું બાંધકામ છે ટોટલ એ સંપૂર્ણ ગેરકાયદેસર છે, આ બાંધકામ 30 દિવસની અંદર દૂર કરશો તમારા ખર્ચે નગર તમારા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। लुबे पंप्स फ्लो नहीं फोर्स। लुबे पंप्स फ्लो नहीं फोर्स। વડોદરામાં સામાન્ય સભામાં ભાજપ કોર્પોરેટરે કર્યો વિરોધ, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડ મામલે નોંધાવ્યો વિરોધ, શહેરને પીપીપી મોડેલના નામે વેચી દીધાનો કર્યો ગંભીર આક્ષેપ। ન્યૂ સનરાઇઝ શાળાએ કોર્પોરેશનની જગ્યાએ છેલ્લા 40 વર્ષથી વાપરી, કોઈપણ ભાડા વગર વાપરેલી જમીનના રૂપિયા વસૂલવા માંગ કરી, ભાડાના રૂપિયા વસૂલી બોટકાંડના પીડિત પરિવારને વળતર ચૂકવવા ભાજપ કોર્પોરેટરની રજૂઆત। 2000 કરોડની જમીનનો ઓર્ડર કરનાર વલસાડના કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ, સુરત કલેક્ટર પદે બદલીના આગલા દિવસે કર્યો હતો જમીન કેસમાં ઓર્ડર। સુરતમાં ડુમસની કરોડોની જમીન કૌભાંડ મામલે તપાસની માંગ, કોંગ્રેસ નેતા દર્શન નાયકે કલેક્ટર જમીન કૌભાંડ મામલે તપાસની માંગ કરી, સમગ્ર મામલે એસીબી દ્વારા તપાસ થવી જોઈએ। દર્શન નાયકે કહ્યું જમીન સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ, કલેક્ટરની મિલકતની પણ તપાસ કરવા માંગ કરી, 10,000 હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણ હોવાની કરી વાત। સ્નીમરનો રેસિડેન્ટ ડોક્ટર હોસ્ટેલમાં થાઈગલ લાવ્યો, યુવતીને લાફો મારતા પોલીસ સુધી પહોંચી વાત, વિદેશી યુવતીને હોસ્ટેલમાં બોલાવીને સર્જાયેલા હંગામાની તપાસ કોલેજ પ્રશાસને શરૂ કરાવી। મોરબી શહેરમાં 45 મંદિરોને નોટિસ ફટકારાતા હિન્દુ સમાજમાં રોષ, અનધિકૃત જગ્યા પર મંદિરોને પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારી, માત્ર હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાયો હોવાનો લોકોનો આક્ષેપ, હિન્દુ મંદિરને યથાવત રાખવા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે થઈ રહી છે કાર્યવાહી, હજી સુધી ક્યાંય પણ ધાર્મિક સ્થળોમાં તોડફોડ ન કરાઈ હોવાનું કલેક્ટરનું નિવેદન, તમામ ધર્મના ધાર્મિક સ્થળોને નોટિસ આપી હોવાનું કલેક્ટરનું નિવેદન। નવસારીમાં જર્જરિત કચેરીઓ ખાલી કરવા આદેશ, વૈકલ્પિક વ્યવસ્થા કરવા પત્ર જાહેર કરાયો, 40થી વધુ કચેરીઓ ભૂકંપ વિરોધી સ્ટ્રક્ચર ન હોવાથી ખાલી કરાશે, કચેરી ખાલી થયા બાદ બહુમાળી ભવનનું થશે ડિમોલિશન। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર એક્શનમાં, શાળા કોલેજોમાં કોર્પોરેશનના આદેશનું પાલન, ફાયર સેફટી અને બીયુ બાબતે ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવ્યા, બિલ્ડિંગની વિગતો, સ્ટ્રક્ચરલ સર્ટી અને ફાયર એનઓસી બાબતની જાણકારી મુકાઈ। રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યનો શિક્ષણ વિભાગ સતર્ક, શાળા ખુલ્યા પહેલા જ સ્કૂલવાન અને શાળાને લઈને નિયમો બનાવાયા, સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યાના નવા નિયમો બનાવાયા। શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે કેટલીક બાબતો કરાઈ, નિર્ધારિત વાહનની બેઠક ક્ષમતા કરતા બમણા વિદ્યાર્થીઓ બેસાડવા માટે વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષ જરૂરી। आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया, वो डिस्ट्रिक्ट है बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे फोर की बात करेंगे तो डे फोर में जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है वो है छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 5, डे 6 और डे 7 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली।
और सौराष्ट्र रीजन की बात करेंगे जहां पे आज और कल के लिए लाइट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। आज के लिए जो डिस्ट्रिक्ट है जहां पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव। और कल डे 2, डे 3 और डे 4 के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है सौराष्ट्र रीजन के लिए, वो डिस्ट्रिक्ट है अमरेली और भावनगर। और डे 5 और डे 6 और डे 7 की बात करेंगे तो सौराष्ट्र रीजन में गिर सोमनाथ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार चेंज में रहेगा, और जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी होगी वो टेंडेंसी आने वाले 3 दिनों के लिए डिक्रेजिंग रहेगी, उसके बाद जो मैक्सिमम टेम्परेचर रहेगा वो नो लार चेंज में रहेगा। आज अहमदाबाद गांधीनगर में कितना टेम्परेचर है, क्या ह्यूमिडिटी सिस्टम है? आज और अहमदाबाद और गांधीनगर का जो टेम्परेचर मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ वो 40.4 अहमदाबाद और 40.2 गांधीनगर का, और आज के लिए जो फोरकास्ट दिया जा रहा है अहमदाबाद और गांधीनगर के लिए वो 41 डिग्री सेल्सियस का फोरकास्ट है। और ह्यूमिडिटी की बात करेंगे तो जो रिलेटिव ह्यूमिडिटी की अभी जो रेंज है वो 40 से 60 डिग्री परसेंटेज के आसपास है। बारिश लाए ऐसे कोई सिस्टम आने वाले कितने दिनों तक बने ऐसी कोई अनुमान है? अभी जो रेनफॉल का फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का, तो ये अभी एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है नॉर्थ गुजरात में जिसके कारण आज बारिश होगी, और आने वाले दिनों में बारिश की जो मतलब टेंडेंसी है वो थोड़ी थोड़ी डिक्रीजिंग टेंडेंसी है। सर, मॉनसून अराइवल होने के बाद वीक हो गया है, उसका रीजन क्या है और जो कांग्रेस की क्या स्थिति है? कल जो साउथ वेस्ट मानसून गुजरात स्टेट में साउथ गुजरात के कुछ पार्ट्स में नवसारी वलसाड में जो प्रवेश किया था, प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है, और इसका जो कारण है जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटिट्यूड पे, वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास, जिससे जो रेनफॉल मतलब साउथ गुजरात रीजन पे होनी चाहिए थी वो थोड़ा सा वीक हो गया है। ह्यूमिडिटी का क्या सर? तो वरसाद अंगे आगाही छे, दक्षिण गुजरात में वरसाद थशे, सौराष्ट्रना पण केटलाक विस्तारों में वरसादनी आगाही छे, जो कि चोमासु जेवु गुजरात में प्रवेश्यु तेवु ज थोड़ुक नबळु पण पड्यु छे। વાત કરીશું મહેસાણા જિલ્લાની, તો વિસનગર તાલુકાના જેતલ વાસણા ગામે લાંબા સમયથી પાણીની સમસ્યા લોકો ભોગવી રહ્યા છે। 4000 ની વસ્તી ધરાવતા આ ગામમાં 2 દિવસે એકવાર પાણી આવે છે।